લેટ્સ ટોક, પહેલો એપિસોડ. આસી એ કાર્યક્રમ નવો શરૂ કરીએ છીએ જેમાં અલગ અલગ વિષયો કે જે વિષયોની ચર્ચા કરવાની આપને ઈચ્છા હોય છે, સોસાયટીના અલગ અલગ પ્રશ્નો, એક્સપર્ટના વ્યૂઝ અને કદાચ એવા લોકો કે જે આવી ટોક સાથે સીધા સંકળાયેલા હોય. લેટ્સ ટોકના આજનો વિષય ગે, લેસ્બિયન એન્ડ ટ્રાન્સજેન્ડર. શું ખરેખર આ માનસિક બીમારી છે, માનસિક સ્થિતિ છે, કે પછી સો કોલ્ડ સોસાયટી જે છુપાવવાનો પ્રયત્ન કરે છે તે સત્ય છે? ગે, લેસ્બિયન એન્ડ ટ્રાન્સજેન્ડર, નોર્મલી આ શબ્દો કાને પડતા જ નાકના ટેરવા ઊંચા થઈ જાય છે અને ભદ્ર સમાજ કદાચ આવા લોકોને અલગ નજરે જુએ છે, કાનાફૂસી પણ કરતા હોય છે. બહુ જ ઓછા આ સમાજમાં લોકો છે કે જે લોકો આ વિષયની ચર્ચા જાહેરમાં કરે છે. આવો એક વિષય જ્યારે ટીવીમાં પણ આવતો હોય છે ત્યારે ઘરમાં બેઠેલા ફેમિલી મેમ્બર્સ પણ કદાચ ટીવી ચેનલ્સ બદલી નાખે છે. આવા લોકોને લઈને અમે હાજર થયા છે, એવા લોકો કે જે લોકો ખરેખર પોતે ઘણી હિંમત ભેગી કરીને તે લોકો ઓપનલી કહેવા આજે ઉપસ્થિત થયા છે કે યસ, આઈ એમ અ ગે, આઈ એમ અ લેસ્બિયન, આઈ એમ અ ટ્રાન્સજેન્ડર, પણ અમારી વાતને તમે સાંભળો. આ જ વિષયની વાત કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે સ્વાવલંબી ચુવાળ મંડળના પ્રોગ્રામ કોઓર્ડિનેટર ફાલ્ગુનીબેન પ્રજાપતિ, તેમની સાથે જ જાણીતા મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી અને એવા બે વ્યક્તિઓ કે જે લોકોએ ઓપનલી આજે ઓન સ્ક્રીન આવીને કહેશે કે યસ, વી આર અ ગે, ધવલ અને દિનેશ. આપ બધાનું સ્વાગત છે. સૌથી પહેલી વાત પ્રશાંતભાઈ આપની સાથે. પ્રશાંતભાઈ, ગે, લેસ્બિયન, ટ્રાન્સજેન્ડર કઈ રીતે કહેશો? શરૂઆતમાં એ કીધું તે પ્રમાણે, શું આ માનસિક સ્થિતિ છે, બીમારી છે, કે પછી સો કોલ્ડ આપણી જે કલ્ચર્ડ સોસાયટી છે એ જે છુપાવવાનો પ્રયત્ન કરે છે તેવું અસત્ય છે? પ્રશાંતજી, મનોચિકિત્સા માટે એક એની બુક છે કે એ બુક એટલે કે ડાયગ્નોસિસને ક્રાઇટેરિયા જેમાં વર્ણવેલા છે એને ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર, ડીએસએમ કહેવાય છે. આ ડીએસએમની અંદર, બહુ જૂના ડીએસએમની અંદર, વર્ષો પહેલાં આ બધી જ બાબતોને એક બીમારી તરીકે વર્ણવવામાં આવી હતી કે જેમાં ટ્રીટમેન્ટની જરૂરિયાત છે એવું કહેવામાં આવ્યું હતું. પણ જે છેલ્લું ડીએસએમ 4R એટલે ટેક્સ્ટ રિવાઇઝ જે છે અને પછી ડીએસએમ 5, એની અંદર આ બધી બાબતોને સેક્સ્યુઅલ પ્રેફરન્સ તરીકે ગણવામાં આવી છે. એટલે કોઈ વ્યક્તિ એમ કહે કે હું ગે છું કે હું લેસ્બિયન છું, તો એ જો પોતાની આ સેક્સ્યુઅલ પ્રેફરન્સની વાત અથવા તો જો આ પોતાની આ રીત જે છે જાતીયતાની એ બદલવા ન માગતો હોય તો એની કોઈ ટ્રીટમેન્ટની જરૂરિયાત નથી એવું છેલ્લે હમણાં એવું કહેવાય છે. એટલે અત્યારે આ બધી સેક્સ્યુઅલ પ્રેફરન્સની વાત છે, આમાં કોઈ ચિકિત્સાની જરૂર છે એવું નથી, સિવાય કે એને પોતાના કોઈ પ્રશ્નો હોય અથવા એને પોતાને કંઈક પોતાનું આ જે સેક્સ્યુઅલિટી ચેન્જ કરવાની ઈચ્છા હોય માનસિક રીતે, તો આ બધી બાબતો ચિકિત્સાની અંડરમાં આવે. અધરવાઇઝ એ જે છે, જેવા છે, એવા લોકોનો સ્વીકાર કરવો અને સોસાયટીએ, સમાજે પણ એવા લોકોનો સ્વીકાર કરવો એવું એક આની અંદરથી ઇંગિત થાય છે. સોસાયટીએ પણ આ લોકો જેવા છે તેવા તેવા લોકોનો સ્વીકાર કરી લેવો જોઈએ, પરંતુ ખરેખર આવું સ્વીકૃતિ આ લોકોને મળે છે? સ્વાવલંબી ચુવાળ મંડળના પ્રોગ્રામ કોઓર્ડિનેટર ફાલ્ગુનીબેન અમારી સાથે છે. ફાલ્ગુનીજી, ફાલ્ગુનીજી, જે પ્રમાણે વાત કરી પ્રશાંતભાઈએ કે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આ લોકો જેવા છે તેવા તેમને સ્વીકારી લેવા જોઈએ, વર્ષોથી આપ આ પ્રકારના લોકો સાથે મળો છો જે લોકો પોતે ફિઝિકલી એવું માને છે કે યસ, હું ક્યાંક સજાતીય સંબંધની જ લાગણી ધરાવું છું. આવા લોકો ઘરમાં મૂંઝાતા હોય છે, કદાચ બહુ જ નાના મિત્ર વર્તુળમાં એક બે જણાને પોતા પોતાની વાત કહે છે અને છેલ્લે જ્યારે થોડી કિંમત ભેગી થાય છે તો આપ જેવી સંસ્થા પાસે, આપ જેવા કોઓર્ડિનેટર પાસે આવે છે. કેટલા લોકો આવે છે અને ખરેખર સ્વીકૃતિ તેમને મળે છે ખરી? ફાલ્ગુનીજી, તેમને સ્વીકૃતિ સમાજ તરફથી નથી મળતી, પણ તેઓ પોતે અંદરથી નક્કી કરીને આવે છે કે અમે જીવા છીએ તેવા એવી રીતના જીવવા માંગીએ છીએ. એ લોકોના ફેમિલીમાં એ લોકોનું એક્સપેક્ટેશન નથી હોતું કે એ લોકોને સ્વીકાર નથી કરતા. પણ હું આજે એક વસ્તુ કહેવા માંગુ છું કે સમાજ અને ફેમિલી એમને પોતાને એવા જેવા છે એવા એવા સ્વીકારી અને જેવી રીતે જીવે જેવી રીતના જીવવા દે તો એ લોકો ઘણી સારી રીતે જીવી શકે એમ છે. આપની સાથે બાજુમાં દિનેશ છે. દિનેશ, હું આપને વાત કરીશ. મારો અવાજ આવે છે? દિનેશ, જે પ્રમાણે વાત કરી ફાલ્ગુની બેને કે જેવા છે તેવા સ્વીકારવા જોઈએ, હવે સમાજ તેમને સ્વીકારે, આપનો ઇન્ડિવિઝ્યુઅલ કેસ હું પૂછવા માંગીશ. આપને જ્યારે એવું લાગ્યું કે આપ ગે છો, સૌથી પહેલી વાત કોને કરી હતી?
સૌથી પ્રથમ તો મેં મારા જીજાજી હતા એની સાથે મેં વાત કરી હતી અને એમને મેં ઓપનલી બધું કહી દીધું કે હું એક સજાતીય છું. બસ ત્યાંથી મેં શરૂઆત કરી હતી. શું હતું આપના જીજાજીનું ફર્સ્ટ રિએક્શન જ્યારે આપે કીધું કે હું સજાતીય સંબંધ ધરાવવાની ઈચ્છા રાખું છું, તેઓ ગે પ્રકૃતિનો છોકરો છું, શું રિએક્શન હતું આપના જીજાજીનું? એ લોકો મારા જીજાજી ભણેલા છે એટલે એ તો સ્વીકારવા તૈયાર જ હતા, પણ એકચ્યુઅલી મારા માતા પિતા અને અમારા કુટુંબમાં બધા તૈયાર નથી. આજની તારીખમાં પણ આપના કુટુંબવાળા આપને સ્વીકારવા તૈયાર નથી, આપના માતા પિતા? માતા પિતા તો તૈયાર જ નથી, કારણ કે એ તો એમ જ કહે છે કે તું લગ્ન કરી લે, પણ શક્ય નથી મારા માટે. લગ્ન કરવું શક્ય નથી. દિનેશ, એવું કહેવાય છે કે ઓકે આપની પાસે આવું એની પહેલા ધવલ આપની બાજુમાં છે. ધવલ બોલ. બોલ સર. ધવલ, આપ સુધી મારો અવાજ આવે છે? હા આવે છે સર. જે પ્રમાણે દિનેશે વાત કરી, ધવલ આપની પણ પહેલી વાત આપે કોને કહી હતી કે આપ સજાતીય સંબંધ ધરાવવા વાળા વ્યક્તિ છો? મેં સૌ પ્રથમ વાર મારી કઝિન ને આ વાત કરેલી, પણ તેણે આ વાત દબાવવાની કોશિશ કરી. પછી એણે એના મધર ને કીધું, એનાથી વાત સ્પ્રેડ થઈને બધા પાસે પહોંચી, તો બધા મને દબાવવાની કોશિશ કરી કે આ બધું શું છે, કે આ ના કરવું જોઈએ, કે આ નહીં સ્વીકારતું આ વસ્તુને સમાજ, એટલા માટે બધાએ દબાવવાની કોશિશ કરી આ વસ્તુને. ધવલ, આપે આપની કઝિન ને જ્યારે વાત કરી અને આપે એ કીધું કે કઝિને એ વાતને સ્પ્રેડ કરી નાખીને કોઈએ સ્વીકારવા ટ્રાય ન કર્યો, બધા જ લોકોએ આ વાત દબાવવાનો પ્રયત્ન કર્યો, એક સીધો સવાલ આપને અને દિનેશ બંનેને હું પૂછવા માગીશ કે એવું કહેવાય છે કે જ્યારે પણ આવા ગે સંબંધ કોઈને હોય છે, એવું જ્યારે એ વ્યક્તિ જાહેર કરે છે અથવા તો તે લેસ્બિયન છે તેવું જાહેર કરે છે, ત્યારે સૌથી વધુ શોષણ તેમની નજીકના લોકો જ કરતા હોય છે? આપની સાથે પણ આપનું શોષણ થયું એવો કોઈ બનાવ બન્યો તો? હા, સાચી વાત છે. કારણ કે મેં બાળપણમાં જ્યારે હું નાનો હતો 5-6 વર્ષનો, ત્યારે ફર્સ્ટ અમારા કુટુંબમાંથી જ મારી સાથે શારીરિક શોષણ કરવામાં આવેલું હતું. ત્યાર પછી ત્યાંથી હું એટલે એકચ્યુઅલી હવે આ વાત તો કહેવાય નહીં, પણ એટલે કુટુંબથી જ શરૂઆત થાય છે આ બધી વસ્તુઓની. તો ધવલ, આપની સાથે બનેલો આવો કોઈ બનાવ? કોઈ વ્યક્તિ સાથે એવું નથી થયું, પણ જ્યારે હું ક્લાસમાં હતો, જ્યારે 12th માં, ત્યારે હું 6 મહિના માટે હોસ્ટેલ રૂમમેટ સાથે એવું થયું હતું, તો એણે મને એને મેં આ વાત કરીને તો એણે મારું શોષણ કરવાની કોશિશ કરી સેક્સ્યુઅલ રીતે. પ્રશાંતજી, ધવલ અને દિનેશ બંનેનું કહેવું છે કે શરૂઆત થઈ હતી અમારા ક્લોઝ ગ્રુપમાંથી, જે પ્રમાણે દિનેશે વાત કરી કે એના ફેમિલી મેમ્બર્સ અને બહુ જ નાની એજેણે કીધી, જે પ્રમાણે ધવલ અને દિનેશે બંને વાત કરી કે ધવલને તેના એક 12th માં જ્યારે હતો ત્યારે એના રૂમ પાર્ટનરે અને દિનેશને તો તેના પરિવારના જ એક વ્યક્તિ સાથે, કેટલું લગભગ ખાસ કરીને જાતીય શોષણ થવામાં, ખાસ કરીને આવા સંબંધો જે રાખતા હોય છે ગે ઓર લેસ્બિયન, એને નજીકના વર્તુળમાંથી જ વધુ લોકો તેનું શોષણ કરતા હોય છે. દેવાંગભાઈ, બહુ જ મહત્ત્વનો મુદ્દો છે કે મોટા ભાગે, કારણ કે ઘર એ સેફ પ્લેસ છે એવું માને છે લોકો, એટલે ઘરની અંદરથી જ આ પ્રકારનું શોષણ સૌથી પહેલાં શરૂ થાય છે. મોટે ભાગે જ્યારે નાના બાળકો ઘરઘરની રમત રમતા હોય છે ત્યારે એવા સંજોગોમાં ધારો કે 2 છોકરાઓ કે 2-5 છોકરાઓ હોય કે છોકરીઓ હોય, ત્યારે મોટાભાગે એવું જોવા મળે છે કે એક જણ જે છે એ ફાધરનો રોલ કરે છે, એક જણ મધરનો રોલ કરે છે. કારણ કે બાળકમાં સિમ્યુલેશન અથવા તો જેને અનુકરણ કહેવાય એની એક સાહજિક સામાજિક શિક્ષણની એક વૃત્તિ મનોવૈજ્ઞાનિક રીતે પડેલી હોય છે, એટલે એ પોતાનાથી ઓથોરિટીવાળા, પોતાનાથી મોટા એવા લોકોનું અનુકરણ કરવાનો પ્રયાસ કરે છે. હવે ક્યારેક જો એ અનુકરણમાં એણે એવું પણ જોયું હોય કે મમ્મી ને પપ્પા બંને અથવા તો બીજા કોઈ પણ કપલની અંદર કોઈ પણ જાતીય રીતે એ લોકો સંકળાયા હોય અથવા તો જેને કહેવાય કે સેમી સેક્સ્યુઅલ એક્ટિવિટી કરી હોય, તો એવી એક્ટિવિટી કરવાનો પ્રયાસ આ બાળકો દ્વારા રમત રમતમાં થતો હોય છે. અને હું આ બહુ જ કોમન બનતી આ ઘટનાની વાત કરું છું. અને ત્યાર પછી એક જણ જે છે એ મેલનો રોલ કરે છે, એક જણ ફિમેલનો રોલ કરે છે, અને ત્યાર પછી જે અત્યારે પણ ઇવન આજની તારીખમાં પણ ડિફરન્ટ કેસ છે, મેલ ફિમેલ વાળો કદાચ ક્યુરિયોસિટીમાં એની જે સેક્સ્યુઅલ એક્સાઇટમેન્ટ હોય છે એને કદાચ સેટિસ્ફાઈડ કરવા માટે બાળકો આ પ્રયત્ન કરે, પરંતુ
ગે ગે રિલેશન અને લેસ્બિયન, જ્યારે ખરેખર એની ઈચ્છા નથી અને ખબર પડે છે કે આ છોકરો કે આ છોકરી જે સજાતીય સંબંધ રાખવાની ઈચ્છા ધરાવે છે, ફોર્સફુલી ફોર્સફુલી તેની સાથે આ પ્રકારનું શોષણ થાય છે. વાત વાત ત્યાં છે, હું એ જ વાત પર આવું છું. કારણ કે શરૂઆતમાં જે ભોગ બન્યું છે આમાં, જેણે ક્યુરિયોસિટીથી અંદર ગયું છે, એ વ્યક્તિને પછી એની હેબિટ પડે છે, એટલે એ બીજા લોકોનું શોષણ કરે છે. હું એ વાત પર આવું છું. એટલે આ લિંક એની એવી રીતે બેસે છે. અને બીજું એટલું જ નહીં, પણ એનું શોષણ એવી રીતે કરે છે કે જો તું મારી સાથે મારી મરજી મુજબની ક્રિયા નહીં કરે તો હું તને આવી રીતે મારીશ, અથવા તારું આ નુકસાન કરીશ, અથવા બીજા બધાને કહી દઈશ કે તું આવો છે કે એવી છે, જે હોય તે. તો આના કારણે, એક ભયના કારણે, બીકના કારણે, અને બીજું આ તો ઠીક છે પણ એની સાથે સાથે બીજા ઘણા બધા કામ કરાવે છે, એવું પણ મારા ક્લિનિકમાં આવતા કિસ્સાઓ પરથી જાણવા મળે છે કે એમની પાસે ઘણી બધી, સાદી ભાષામાં કહું તો અમુક સોશિયો ઇકોનોમિક ક્લાસની અંદર વેટ કરાવે છે એ લોકો પાસે. અને અને આ શોષણ બધી પ્રકારનું છે, માત્ર જાતિયની વાત નથી, બીજી બધી. એને નશો પણ કરાવડાવે છે કે તું જબરદસ્તી નશો કર, ના કરવો હોય તો પણ એને ઇન્વોલ્વ થવું પડે છે. કારણ કે આ વાત જ્યારે ગંભીરતાથી બીજી કોઈને કહી શકતું નથી વ્યક્તિ, ત્યારે એને ડેફિનેટલી એને દબાવવા માટે, છુપાવવા માટે જે સામેવાળી વ્યક્તિ જે કહે, ઘરના સગા હોય, કાકા હોય, મામા હોય, કે સ્ત્રીઓમાં પણ મોટી સ્ત્રી, ઉંમરની સ્ત્રી હોય, એ લોકો જ આ બધું કરતા હોય છે. અને બહાર જે છે એ બહુ પ્રેમથી રહેતા હોય, એટલે ઘરના બીજા લોકોને એવું લાગે કે ઓહો, આ બંને વચ્ચે કેટલો પ્રેમ છે, કેટલું સરસ રીતે રહે છે. ઓકે ફાલ્ગુનીજી, પ્રશ્ન ત્યાં આવે છે જે પ્રમાણે વાત કરી પ્રશાંતભાઈએ અને બાકી બંને જે ધવલ અને દિનેશે વાત કરી, કે અમારી સાથે જાતીય શોષણ પરિવારમાંથી થતું હોય છે. પ્રશાંતભાઈએ પણ કીધું કે એ લોકોને ફક્ત જાતીય નહીં પણ સોશિયલ ઇકોનોમિકલ પણ એ લોકોનું શોષણ થતું હોય છે. આપ અલગ અલગ લોકોને, આવા લોકોને મળો છો, એ લોકો પણ આપનો અપ્રોચ કરે છે, જ્યારે તે લોકો સાથે થતા શોષણને અટકાવવા માટે આપના પ્રયત્નો કેવા હોય છે આપ જેવી સંસ્થાઓના? કારણ કે કાયદો ક્યારે એ લોકોને બેકઅપ નથી આપતું, કારણ કે કાયદો સ્વીકારતું જ નથી હિન્દુસ્તાનમાં. હજી કાયદો એવો નથી કે જે ગે રિલેશન કે લેસ્બિયન રિલેશનને સમર્થન આપે. તેવા સમયે એક એનજીઓ તરીકે વિશેષ જવાબદારી, પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે જે પણ લોકો છે, વિશેષ જવાબદારી કેવી હોય છે, લોકોને કઈ રીતે સુરક્ષા પ્રાપ્ત થાય છે? ચુવાડ ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને સ્વાવલંબી ચુવાડ મંડળે 2000 સાલથી આ પ્રોજેક્ટ શરૂ કરેલો છે. અને તેમાં અમારા સુધી જે લોકો અત્યારે 4700 લોકો કવરેજમાં આવેલા છે, જેટલા લોકો અમારા સુધી આવે છે એટલા લોકોને બધાનું જ, મોસ્ટ ઓફ લોકો 80% લોકોનું જાતીય શોષણ થયેલું હોય છે, જે 8-16 વર્ષમાં થયેલું હોય છે. અને જ્યારે એ લોકો અમારા સુધી પહોંચે છે ત્યારે એ લોકો 18-20 વર્ષના હોય છે. જે લોકો અત્યારે હાલની કન્ડિશનમાં 18-19 વર્ષના હોય છે અને જે લોકો અમારા સુધી કન્સલ્ટમાં આવે છે, એ લોકોને અમે એ શોષણથી બચાવવાની કોશિશ કરીએ છીએ. અને એ લોકોને આવું વારંવાર શોષણ ના થાય એના માટે એમના ફેમિલી સુધી પહોંચી અને ફેમિલીનું કાઉન્સેલિંગ પણ કરી અને એમના જે ફેમિલીમાં શોષણ થઈ રહ્યું છે એ વ્યક્તિનું બી કાઉન્સેલિંગ કરી અને એની સાથે વાતચીત કરીએ છીએ. ફાઇન ફાઇન, વાત ત્યાં આવીને અટકે છે કે જ્યારે આવા લોકો આપની પાસે આવે છે, થોડું ઘણું પ્રોટેક્ટ પણ કરો છો. નોર્મલી પ્રોબ્લેમ એ થતો હોય છે કે સોસાયટીમાં આવા લોકોને સ્વીકારતા નથી. જેમ વાત કરી કે એને લગ્ન કરવાનું એક છોકરાને કહેવામાં આવે છે તેના પરિવાર તરફથી, એને લગ્ન કરવા નથી કોઈ છોકરી સાથે. આવો જ પ્રશ્ન તે લોકોના વર્ક પ્લેસ ઉપર પણ થતો હોય છે. ધવલ દિનેશ, આપ બંનેને મારો સીધો સવાલ છે, વર્ક પ્લેસ અને એજ્યુકેશન. દિનેશ, જો આપની વાત કરું તો આપ કામ પણ કરો છો, જ્યાં પણ કામ કરો છો તે જગ્યાએ પણ શું તકલીફો સતત થતી રહે છે દિનેશ? હા, થતી હોય છે. જ્યારે પણ હું ત્યાં કામ કરું છું ત્યાં સામે કેટલાય માણસો એવા હોય છે કે સતત હેરાનગતિ કરતા હોય છે, કે સતત સામેથી ઇશારા અને એ રીતે કરતા હોય છે, કે જબ અને કેટલાક એવા પણ હોય છે કે જે દારૂ પીધેલા હોય ને એ લોકો કે સામેથી આપણને બળજબરીપૂર્વક બોલાવવાની કોશિશ કરે છે. ને પછી કેટલાક તો એવા પણ હોય છે કે તારા ઘરવાળાને કહી દઈશ કે તું આ રીતે છે ને આ રીતે છે, એ રીતના પણ પ્રોબ્લેમ્સ બહુ આવતા હતા અને આવે જ છે અત્યારે પણ. સ્ટડી ટાઈમમાં પણ આપની સ્ટડી ચાલે છે ધવલ, આપના પણ કોઈ વિશેષ એવો કોઈ અનુભવ કે જેની અંદર સતત એ પ્રોબ્લેમ છે હજી સુધી સોર્ટ આઉટ નથી થઈ શક્યો? કારણ કે આપ જ્યારે પણ આ પ્રશ્ન લઈને કોઈની પાસે જાઓ છો એ લોકો પ્રોબ્લેમ સોલ્વ નથી કરતા. અગેઇન ગવર્મેન્ટ એટલે અધર પોલીસ એ પણ કદાચ પ્રોટેક્ટ નથી કરતી, એવો કોઈ બનાવ છે આપની સાથે ધવલ? મારે જ્યારે કોલેજમાં હું જતો હતો ભણતો હતો ત્યારે હું લોકોને મારા ફ્રેન્ડ સર્કલમાં કે આ વાત ફ્રેન્ડને પર્સનલી આ વાત કરતો તો એ લોકો સ્વીકારવાની ના જ પાડતા, યા તો દૂર જતા રહેતા આ વાત સાંભળીને, બીજી વાર મારી સાથે વાત જ ના કરતા. મારી સાથે ઘણી વખત એવું બન્યું કે દૂર જતા રહ્યા, ત્યારે મને બહુ દુઃખ થતું કે મને કેમ સ્વીકૃતિ નથી મળતી, હું પણ એક હ્યુમન બિંગ જ છું ને.
પ્રશાંતભાઈ, બહુ બહુ એક વેદના કે હું પણ હ્યુમન બિઈંગ છું, શા માટે મને સ્વીકૃતિ નથી મળતી? અને સેકન્ડ થિંગ કે જો આવા લોકોને એ પ્રોબ્લેમ છે, કદાચ એને આપ જે કીધું કે માનસિક સ્થિતિ છે, શારીરિક પરિવર્તન પણ આવી ગયું છે, આવા સમયે મેડિકલી અને સાથે સાથે સાયકોલોજીકલ કાઉન્સિલિંગની કેટલી જરૂર હોય છે, કેવી રીતે આપી શકાય પરિવારવાળા, મિત્રો અથવા તો આવા લોકો પ્રત્યે જેને પણ સહાનુભૂતિ હોય તેવા લોકો શું કરી શકે જેથી આ લોકોને પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ પાછો આવી શકે? સૌથી પહેલાં તો એમને તરછોડવાનું અને એમને જે ટીઝ કરવાનું કે જે ચીડવવાનું બંધ કરવું જોઈએ, અને એના માટેની જાગૃતિ બહુ મોટી વસ્તુ છે. મને લાગે છે 1 ડિસેમ્બર જે છે એનો દિવસ છે, એ દિવસે HIV એઇડ્સની જે વાત થાય એમાં આ વાતને પણ વણી લેવી જોઈએ. એટલે લોક જાગૃતિ જે છે બહુ મોટું કામ કરે છે. બીજી મહત્ત્વની વાત, આ હું જનરલ લેવલે કહું છું, ખાસ કરીને જ્યારે મીડિયાની અંદર આ પ્રકારની ચર્ચાઓ થાય છે ત્યારે લોકોના ઘર ઘર સુધી આ વાત પહોંચે છે કે આ લોકો પણ સામાન્ય માનવીઓ જ છે, ફક્ત એમનો સેક્સ્યુઅલ પ્રેફરન્સ જુદો છે. ત્રીજી મહત્ત્વની વાત છે એ પર્સનલ લેવલની વાત છે. પર્સનલ લેવલે જ્યારે આવા લોકો જ્યારે કાઉન્સેલિંગ લેવા જાય છે ત્યારે એ કાઉન્સેલિંગ બહુ સાચું કહું, ખરેખર કાઉન્સેલિંગ શબ્દને લોકો બહુ ઇઝીલી લઈ લે છે. ખરેખર કાઉન્સેલિંગ એ બહુ ટેકનિકલ વર્ડ છે અને મનોવૈજ્ઞાનિક સલાહ જે છે એ બહુ મહત્ત્વની છે. વ્યક્તિએ ધારો કે બે ગે વ્યક્તિ હોય ને બંનેના પ્રશ્નો એક જ ફરિયાદ લઈને આવે કે ડિપ્રેશન છે કે અમને લોકો સ્વીકારતા નથી, તો પણ બંનેની હિસ્ટ્રી એકદમ જુદી હોય છે, બંનેની વાત બિલકુલ જુદી હોય છે. એટલે એ રીતે ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ એ લોકોનું થવું બહુ જરૂરી છે. એની સાથે સાથે ફેમિલીનું કાઉન્સેલિંગ થવું જરૂરી છે, એમના ફેમિલીનું કે ભાઈ તમે જ સમજો આ વાત કે આ તમારો જે બાળક જે છે એનો સેક્સ્યુઅલ પ્રેફરન્સ જુદો છે, બાકી બધી રીતે હી ઇઝ યોર સન, યોર ચાઇલ્ડ, યોર ડોટર. એટલે તમે એનો સ્વીકાર કરો. જો કુટુંબ જ સ્વીકાર નહીં કરે તો બહારના કેવી રીતે કરશે? અને ડેફિનેટલી તમે જે કંઈ પણ એનો સ્વીકાર કરશો એનાથી તમારા કુટુંબની આબરૂ બગડી જવાની નથી. આ પ્રકારનું જે કાઉન્સેલિંગ, ફેમિલી કાઉન્સેલિંગ જે છે એ બહુ જરૂરી છે અને ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ જરૂરી છે. ફાલ્ગુનીજી, હેલો ફાલ્ગુનીજી. હા બોલો. જે પ્રમાણે કાઉન્સેલિંગની વાત કરી, અલગ અલગ રીતે કાઉન્સિલરને બોલાવીને આવા લોકોને કાઉન્સેલિંગની સવલત મળી શકે એ પ્રકારની વ્યવસ્થા કેટલી છે? અમદાવાદની અંદર 5 યુનિટ ચાલે છે અને 5 યુનિટની અંદર દરેક કાઉન્સેલર MAB સાયકોલોજીસ્ટ છે, MSW છે, એવા છોકરાઓને આપણે ત્યાં કામ લાગેલા છે અને એ લોકો પોતે ઇન્ડિવિઝ્યુઅલ કાઉન્સેલિંગ કરે એવી સગવડ આપણી બધી જ ઓફિસની અંદર પૂરી પાડવામાં આવેલી છે. એટલે દરેક જગ્યાએ દરેક લોકો જ્યારે નવા નવા પ્રશ્નો લઈને આવે છે એ સિવાય સાથે એ લોકોનું કાઉન્સેલિંગ કરવાની પદ્ધતિ અલગ છે, એ લોકોના પ્રશ્નો જુદા છે, એ લોકોને ટ્રીટ કરવાની રીત અલગ છે. વર્ષોથી હું આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી છું એટલે મેં પણ MAB સાયકોલોજી કરેલું છે. લોકો મારા સુધી એટલા ટચઅપમાં છે કે એ લોકોની નાનામાં નાની વાત બી મારા સુધી શેર કરે છે. પણ બધું અમારે ત્યાં ઓફિસની અંદર આખી ઇન્ડિવિઝ્યુઅલ લેવલ પર એ લોકોને જ્યાં જ્યાં પ્રોબ્લેમ આવે છે. ધારો કે પોલીસ જોડે પ્રોબ્લેમ આવતો હતો, તમે અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનની અંદર એડવોકેસી કરેલી છે કે આજે એ લોકો ગમે ત્યાં જઈને ઉભા રહે તો એ લોકો પોલીસ ક્યાં એ લોકોને કણરગત નથી કરતી. એટલે એવી આપે સાથે સાથે ફાલ્ગુનીજી, ખાસ કરીને જે ગે હોય છે બચ્ચાઓ એ લોકોને ટ્રાન્સજેન્ડર તરફથી પણ, જેને નોર્મલી છક્કા, હિજડા અથવા તો માસીબા વર્ડ યુઝ થતો હોય છે, આ ટ્રાન્સજેન્ડર પણ આ લોકોને હેરેસ કરતા હોય છે ખરા? જી ના, અત્યાર સુધીમાં એવો એક પણ કિસ્સો આવ્યો નથી અમદાવાદની અંદર કે ટ્રાન્સજેન્ડર કે જે માસીઓ કહીએ છીએ એ આ લોકોને હેરાનગતિ કરતા હોય. કારણ કે જે થતી હતી, જે પહેલા વર્ષો પહેલા જે થતું હતું એ અત્યારે કોઈ એ લોકોની એડવોકેસી એટલી સારી રીતે થઈ છે અને એ લોકો જાણે છે કે TG જે આખું અલગ ગ્રુપ છે, જે એ લોકોને માંગવાનું છે, એ લોકોને માંગવાનું છે જે ગે લોકો છે એ લોકો ભણી ગણી અને પોતાની કેરિયર બનાવવા પડ્યા છે. એટલે બંનેની આખી લાઈન અલગ છે, એટલે બંનેને ક્યાંય કર્ણગત થતી નથી. એની સાથે સાથે ગેના અલગ અલગ કેસીસ સોસાયટીમાં બહાર આવે છે. નાઉ ધ લેસ્બિયનનું પ્રમાણ કેટલું છે? બીકોઝ એ બહુ જ બને એટલા ઓછા આવતા હોય છે. આપ અગેઇન આપના અનુભવથી શું લાગે છે કે જો ગુજરાતની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, લેસ્બિયન ગર્લ્સ પણ આટલી જ મોટી સંખ્યામાં છે જેટલી સંખ્યામાં ગે છે? લેસ્બિયન બહુ ઓછી બહાર આવી છે અને કદાચ ગે જેટલી છે પણ નહીં, લેસ્બિયન બહુ ઓછા છે. અમદાવાદની અંદર ઘણા લોકો બહાર આવ્યા છે, સંસ્થાના કોન્ટેક્ટમાં છે અને સંસ્થા સાથે ટચઅપમાં પણ છે, કારણ કે એ લોકોનું ખાલી કાઉન્સેલિંગની જરૂર પડતી હોય છે. એટલે HIV એડ્સના ફિલ્ડમાં જ્યારે અમે કામ કરીએ છીએ ત્યારે અમે લોકો એમને પણ ટચઅપમાં લીધેલા છે, પણ અમે લોકો ગે લોકો સાથે એટલે કામ કરીએ છીએ કે એ લોકોને HIV એડ્સથી ખાસ બચાવવાનું અમારું કામ છે. પ્રશાંતભાઈ, જે સેમ ક્વેશ્ચન ટુ યુ, જે પ્રમાણે ગે બહાર આવે છે, કદાચ કહી શકાય કે પુરુષ છે એટલે કદાચ એક વખત હિંમત ભેગી કરીને કહે છે પણ ખરો,
સોસાયટીની જે આ બધી અલગ અલગ જેને મેના ટોણા અથવા તો તાના આવે છે એ કદાચ સહન પણ કરે છે, બહુ જ હિંમત ભેગી કરીને બહાર આવે છે, બટ લેસ્બિયનના કેસીસ ઓછા, સો કેન યુ આપણે માની લઈએ કે ખરેખર ઓછા જ છે કે પછી બહાર નથી આવતા? આપના એક્સપિરિયન્સથી શું કે લાગે છે? મારા ક્લિનિકલ એક્સપિરિયન્સ પરથી હું એટલું કહી શકું કે લેસ્બિયનના કેસ પણ એટલા જ છે, કદાચ એની તીવ્રતા વધારે ઓછી હોઈ શકે. એટલા માટે કે હમણાં જ એક કિસ્સો દિલ્હીથી આવ્યો હતો મારી પાસે, અને એણે મને એવી વાત કરી કે સાહેબ તમને એવું લાગે છે કે અમારા જેવાની સંખ્યા બહુ ઓછી હશે, એના એની વાત કરું છું જે એણે મને કહી. કારણ કે એને પ્રોબ્લેમ એવો હતો કે એને જે ડિપ્રેશન હતું એટલા માટે હતું કારણ કે બીજી કોઈ લેસ્બિયન સ્ત્રી જે હતી, જે પહેલાં એને એ બહુ જ પ્રેમ કરતી હતી એ છોકરી, અને એને છોડીને જતી રહી. આવું બધું બહુ થતું હોય છે, અને હવે નવી લેસ્બિયન સાથે એના સંપર્કો થયા, એના કારણે એને ડિપ્રેશન હતું. એટલે કહેવાનું એણે એવું કહ્યું કે એટલા બધા લોકો છે કે એમાં પણ જેમ નોર્મલ કરતાં પણ જે રીતે કહેવાય કે રૂટીનની અંદર આપણે જેમ પુરુષને સ્ત્રીની અંદર થતું હોય છે કે ભાઈ આણે ડીચ કર્યું ને આ જતા રહ્યા અને પછી એમાં બીજા આવ્યા, એવું એ જ સેમ રીતે બધું થતું હોય છે. અને એટલા માટે એણે પણ એવી વાત કરી કે બહુ જ બધા છે, એટલીસ્ટ મેટ્રોઝની અંદર તો આ લોકો બહાર આવે છે, અહીંયા સબ મેટ્રોઝમાં અને ટાઉનની અંદર એ લોકો બહાર નથી આવતા. ઓકે, ધવલ એન્ડ દિનેશ, આ બંનેને સવાલ. જ્યારે પણ અલગ એક સોસાયટીમાં હતા, આપ એક અલગ માહોલમાં હતા, તેવા સમય આપને ક્યાંક એક ગૂંગણામણ ફીલ થતી હતી, અથવા તો આપને એવું લાગતું હતું કે કદાચ હું એકલો છું અને બધા જ લોકોની નજરમાં આવેલો છું, બધા જ લોકો મને ટાર્ગેટ બનાવીને પરેશાન કરે છે? હવે જ્યારે આપ એક ગ્રુપ સાથે આવ્યા છો, એક એવા લોકોના ગ્રુપમાં આવ્યા છો જ્યાં આપ જેવી સ્થિતિ ધરાવવાવાળા લોકો છે, હા, હાઉ યુ ફીલ? એક સોસાયટી આપને નવી મળી હોય તેવું આપને ફીલ થાય છે? ધવલ દિનેશ. મને એવું ફીલ થાય છે, હું જ્યારે 11th હતો ત્યારે મારો કોન્ટેક્ટ લક્ષ્ય ને એક મેમ્બર સાથે થયો હતો, ત્યારે એની પહેલા મને એવું લાગતું કે દુનિયામાં હું એ જ એક એવો વ્યક્તિ છું જેને પુરુષ પ્રત્યે આકર્ષણ થાય છે. પણ જ્યારે મેં લક્ષ્યનો મારો કોન્ટેક્ટ થયો તો મેં એટલા બધા લોકો જોયા તો મને ખુશી થઈ, હું મનમાં એટલો ખુશ થયો કે ના, મારા જેવા લોકો છે, હું એક નથી દુનિયામાં કે જે આ રીતના છે. પછી મને લક્ષ્યના કોન્ટેક્ટથી એટલું જાણવા મળ્યું કે ના, મારા જેવા લોકો છે, તો પછી હું અત્યારે ખુશી ફીલ કરું છું કે ના. પછી ત્યાર પછી એ રાજકોટમાં કોન્ટેક્ટ થયો, પણ અહીંયા અમદાવાદમાં જ્યારે આવ્યો, શિફ્ટ થઈ ગયા અમે, ત્યારે મને લાગતું કે ના, અમદાવાદમાં હવે એવા લોકો નહીં હોય યા નહીં મળે. પણ ત્યાર પછી સ્વાવલંબી જુવાળ મંડળનો કોન્ટેક્ટ થયો, તેમાં ફાલ્ગુની બેન સાથે કોન્ટેક્ટ થયો ને, તો એમની સાથે હું મળ્યો, ત્યારે આમ કે ને એક માં તો છે મારી, પણ એક આ બીજી માં, એમ કે બાયોલોજિકલ મધર કે ને, એ રીતના મને ફીલ થયું કે ના, એ મને સપોર્ટ કરે છે. એટલે મને બહુ ખુશી થઈ કે ના, મારા જે અને મારા જેવા લોકોએ મને મળ્યા તો હું એ ગ્રુપમાં એડજસ્ટ થઈ ગયો, નહીં તો મને અન્ય લોકોના ગ્રુપમાં જેટલો આમ ગુમડામણ ફીલ થાય એટલે આ ગ્રુપમાં નથી થતી. મને લાગે છે ના, મારા પરિવારના સભ્યો જ છે અને હું એનો એક ભાગ છું, મને એવું ફીલ થાય છે. યસ દિનેશ. હા, તો મને પણ અત્યારે બહુ ખુશી થાય છે, કારણ કે પહેલાં હું પોતાની જાતને એકલો જ સમજતો હતો, કારણ કે હું એમ સમજતો કે હું એકલો જ આવો છું. પણ જ્યારથી મેં 1999 સાલથી મેં જ્યારે ચુવાણ જોઈન્ટ કર્યું, ફાલ્ગુની બેનને મળ્યો, ત્યારે એમની સાથે જ્યારે પણ હું સંસ્થામાં જઉં ત્યારે મને લાગતું, ત્યારે ત્યાં નવા નવા MSM આવતા, તો એ લોકોની સાથે રહીને પણ મને થોડુંક આમ ફીલ થતું કે ના, હું એકલો નથી અત્યારે. અને અત્યારની પોઝિશનમાં જો અત્યારે હું જોવા જાઉં તો જો ફાલ્ગુની બેનને આ સંસ્થા ના હોત તો અત્યારે શાયદ હું પણ એક HIV પોઝિટિવ હોઈ શકત, કારણ કે આ લોકોએ એટલો સપોર્ટ કર્યો છે કે એ લોકોએ પહેલાં તમને HIV વિશેની જાણકારી પણ ન હતી અને HIV વિશેની માહિતી મેળવી, પ્લસ કે એ લોકોએ કોન્ડમ કઈ રીતે વાપરવી બધી વસ્તુ એ લોકો અમને શીખવાડતા હતા અને અમને કઈ રીતે બચવું, આ HIV એડ્સથી કઈ રીતે બચવું એની પણ સાચી માહિતી મળી હતી. જો આ અત્યારે ચુવાણમાં હું ના આવે તો અત્યારે હું શાયદ HIV પોઝિટિવ પણ હોઈ શકે. ઓકે, એટ લાસ્ટ ફાલ્ગુનીજી, આપની સંસ્થા દ્વારાના થતા પ્રયત્નોથી ઘણા બધા લોકો ઓપનલી હવે આવે છે, પ્રોપર તેમને ગાઈડલાઈન મળે છે, તેમને કાઉન્સિલિંગ થાય છે. વોટ ઇઝ યોર મેસેજ ટુ ધ સોસાયટી? શું છે આપનો મેસેજ કાર્યક્રમના અંતમાં? સોસાયટીને મારો એક મેસેજ છે, એ જીવા છે તેવા એમને સ્વીકારો. બે દીકરા હોય તો બેની આંગળી કપાય તો બે આંગળીએ લોહી નીકળવાનું છે, દીકરામાં નાના મોટપ રહેવાની છે, પણ જેવા બી દીકરાઓ છે એવા દીકરાને સ્વીકારી અને જે રીતે એ લોકો જીવે છે લોકોને જીવવાની સત્તા આપો.
શું છે આપનો મેસેજ? આ સમાજને શું કહેવા માંગશો જેણે બહુ જ હેરાન કર્યા છે આપને? હું એટલું જ કહેવા માંગુ છું કે જેવા છે એવા આ લોકોને શીખવાડો, કારણ કે એ લોકો આફ્ટર ઓલ આપણા જ છે, આપણામાંથી જ છે. મારો સવાલ છે, મેસેજ મને દિનેશનો જોઈએ છે, દિનેશ અને ધવલનો. ફર્સ્ટ દિનેશ, યુ. તો મારો મેસેજ એ છે કે તમે અમારો સ્વીકાર કરો, અમે જેવા છીએ એવા છીએ. અને પ્લસ કે તમે તમારા બાળકોનું પણ ધ્યાન રાખો, જે રીતે અમારી સાથે બાળપણની અંદર અમારી સાથે જે કંઈ પણ બનાવ બન્યો છે, તો એ રીતે જે રીતે તમે એક પોતાની છોકરીને જરા પણ એકલી મૂકતા નથી, એ રીતે એક તમારા નાના બાળકને પણ તમે અલગ ના મૂકશો. કારણ કે પાછળથી તેમની જિંદગી પણ શાયદ અમારા જેવી પણ હોઈ શકે છે. એટલે તો અમારા સમાજને એટલો જ મેસેજ છે કે અમે જેવા છીએ એવા જ અમારો સ્વીકાર કરો. મેસેજ છે કે હું ઈચ્છું છું કે લોકો એક સામાન્ય માણસ તરીકે અમને સ્વીકૃત કરે. અત્યારે હું આપી રહ્યો છું તો ઘણા લોકો એમ જોતા હશે, એ લોકો ફીલ કરશે કે ના, આ વ્યક્તિ ગે છે તો આને સ્વીકાર ના કરવો જોઈએ, આ એને જોબ પર ના રાખી શકાય કે એ રીતના. તો હું માનું છું કે ના, અમે પણ તમારા જેવા માણસો જ છીએ, અમે પણ એક સામાન્ય નાગરિક છીએ, તો અમારે એક સામાન્ય નાગરિકની રીતે સ્વીકાર કરો અને તમારા મનની જે અજ્ઞાનતા છે એને દૂર કરો. પ્રશાંતભાઈ, ટ્રસ્ટ અને ખાસ કરીને બે એવા વ્યક્તિઓ ધવલ અને દિનેશ કે જે પોતે ઓપનલી એક્સપોઝ કર્યું છે કે યસ, અમે બંને ગે છે અને અમે જેવા છે, મહેરબાની કરીને સ્વીકારો. કદાચ આ અપીલ છે, આ વિનંતી છે અને ક્યાંક એક એમની વેદના પણ છે. એટ લાસ્ટ સોસાયટીને આપનો મેસેજ પ્રશાંતજી. વ્યક્તિ સમાજ માટે નથી, સમાજ વ્યક્તિ માટે છે. એટલે માણસ જે છે ને એને જીવનની કદર કરો. માણસ ખરેખર કેવો છે એ મહત્વનું છે. એ બેઝિકલી એનો તમે કમ્પ્લીટલી એના દુર્ગુણ દોષો સાથે ગુણ સાથે જ્યારે સ્વીકાર કરો ને ત્યારે જ એ માણસાઈની વાત આવે છે. બાકી તો બાર્બેરિયન સમાજ તો વર્ષોથી ચાલે જ છે. આપણે એમાંથી મુક્ત થવાનું છે અને મુક્ત થવાની પહેલ આજથી, અત્યારથી અને લેટ્સ ટોકના શોથી કરીએ. થેન્ક યુ વેરી મચ પ્રશાંતભાઈ, ફાલ્ગુનીબેન ધવલ અને દિનેશ, આપ બધાનો ખૂબ ખૂબ આભાર. લેટ્સ ટોકનો આજનો આ પહેલો વિષય, પહેલો એપિસોડ. હર હંમેશા અમારો પ્રયત્ન એવો રહેશે કે સમાજમાં અલગ અલગ વિષયો કે જે વિષયની ચર્ચા, જે વિષયની ટોક કરવા માટે આપને અંદરથી ઈચ્છાઓ છે તેવા વિષયો લઈને ટોક કરીશું લેટ્સ ટોકમાં. ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, બાય બાય.